विद्यार्थी मित्रों केम छो? आपणे बे विडियो में अगाउ वर्तुळाकार संबंधित क्षेत्रफळना आपेला, आज त्रीजो विडियो एज बाबतनुं आपुं छुं कि जेमां आपणे चोरस लंबचोरस अथवा त्रिकोणनी अंदर वर्तुळाकार उलटावी नाखीए, वर्तुळनी अंदर चोरस लंबचोरस अथवा त्रिकोण, तो आज भाग छे एनु क्षेत्रफळ शोधवानो। एक आकृति साथ तमने समझावु छू के कई रीते हूँ कहवा मागु छू। मानी लो कि आ एक सौ प्रथम अँ लऊँ छू, आ चोरस छे, आ चोरस, आ चोरसनी अंदर एक वर्तुळ आपेलू छे। आ जे वर्तुळ छे એ વર્તુળની હું વાત કરવા માંગુ છું। આ રીતે આકાર છે આપણી પાસે, તો આ જે ભાગ છે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું। પછી લંબચોરસ હોય એ જ રીતે લંબચોરસ, તો શું કરવું? લંબચોરસ અથવા ત્રિકોણ હોય, આ ત્રિકોણ છે, ત્રિકોણની અંદર વર્તુળ આપેલું હોય તો બાકીનો જે ભાગ વધ્યો આ ભાગ એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આ રીતે જે આકૃતિઓ બનતી હોય છે એ ભાગના ક્ષેત્રફળ માટેના દાખલા છે, ને ઘણી વખત આ પ્રકારના દાખલાઓ છે મિત્રો એ તમને પેપરમાં પૂછાઈ શકે છે। આમાં કોઈ વસ્તુ અઘરી નથી। માની લો કે આ વસ્તુ છે, હું પહેલાં ચોરસનું પછી ત્રિકોણની વાત કરું, તો સૌ પ્રથમ આપણે શું કરવું? આપણે ચોરસનું ક્ષેત્રફળ લઈ લેવાનું, પછી વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું। ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળની બાદ બાકી કરશો એટલે તમને આ ભાગ મળશે। એવી જ રીતે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ બંને ક્ષેત્રફળની બાદ બાકી એટલે તમને જવાબ મળી જાય। હા, બે ક્ષેત્રફળ શોધવાના, એમાં બીજો કંઈ વિશેષ નથી। તો મિત્રો ચાલો મિત્રો આપણે હવે એમાં આગળ વધીએ। એક દાખલો આપું છું તમને, જો કે આકૃતિ છે, આકૃતિ હું અહીંયા દોરું છું, આ એબીસીડી છે, એબીસીડી એક ચોરસ છે, આ ચોરસની અંદર 80 મીટર, ચોરસની લંબાઈ 80 મીટર, હવે એમાં આ ચોરસની અંદર 7 દરેક ખૂણા ઉપર 7 મીટર ત્રિજ્યા વડે વૃતાંશ આકારના ફૂલોની ક્યારી છે। અહીંયા દરેક ખૂણા ઉપર 7 મીટર ત્રિજ્યાવાળી, 7 મીટર ત્રિજ્યા વૃતાંશ આકારની ફૂલની ક્યારીઓ છે દરેક ખૂણા ઉપર, આ દરેક ખૂણા ઉપર ફૂલની ક્યારીઓ છે, તો આ ક્યારીઓ સિવાયનો બાકીનો જે ભાગ વધ્યો છે એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈ અને પછી આગળ વધીએ। જો પહેલા તો ચોરસ બગીચો કહીએ, ખેતર કહીએ, કોઈ પણ નામ આપી શકાય છે, એવું નથી, નામ ન હોય તો આપણે નામ આપીએ। જેમ કે ચોરસ ખેતરનો અથવા ચોરસ બાગનું ક્ષેત્રફળ, સૌપ્રથમ એની પહેલાં આપણે દરેકનું માપ લખી નાખીએ। ચોરસ માટે હું અહીં લખું છું, ચોરસ માટે, ચોરસ બાગ માટે, બાગ શબ્દ રાખશું તો વધુ સારું, ચોરસ બાગની વાત કરીએ તો મિત્રો જુઓ એમાં ચોરસ બાગ છે એની લંબાઈ, લંબાઈ યાને કે એલ, એલ કેટલા છે? 80 મીટર। હવે ચોરસનું ક્ષેત્રફળ લઈ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર
એનું જે સૂત્ર છે એલ વર્ગ, એલ એટલે લંબાઈ, લંબાઈ કેટલી છે 80, 80નો વર્ગ. તો 80ના વર્ગને આપણને ખ્યાલ છે કે કેટલું થાય છે, 6400 મીટર વર્ગ. આખે આખા બાગનું ક્ષેત્રફળ 6400 મીટર. હવે આગળ વધશું, આ જે વૃતાંશ ભાગ છે એની હું વાત કરું છું. તો વૃતાંશ ભાગની જો વાત કરવામાં આવે તો વૃતાંશ ભાગ અથવા વૃતાંશ આકારના ક્યારાઓ છે, એ ક્યારાઓની વાત કરીએ. વૃતાંશ ક્યારા લખશું તો વધુ સારું. હવે આ વૃતાંશ આકાર જે છે એની અંદર ખૂણા જોઈએ. જુઓ આ ખૂણો મિત્રો, તો ખૂણો છે એ 90નો થાય છે, કારણ કે ચોરસ છે એટલા માટે. હવે એની ત્રિજ્યા કેટલી, આ લંબાઈ એ આપેલી છે આપણને રકમની અંદર. એની ત્રિજ્યા જોઈએ તો એમાં 7 મીટર કીધું છે, ત્રિજ્યા 7 મીટર. આ જે લંબાઈ છે, ફક્ત આ લંબાઈ એ 7 મીટર છે. તો હવે અહીંયા આપણે લખીએ, એક ક્યારાનું ક્ષેત્રફળ. મિત્રો ક્યારો કેવો છે, એનો આકાર કેવો છે, એમ મારું કહેવાનું છે. ક્યારાનો આકાર કેવો છે, વૃતાંશ. તો વૃતાંશનું ક્ષેત્રફળ આપણે લેશું. વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. જુઓ મિત્રો, આપણે અગાઉ એ કીધું હતું મેં તમને, એ જ સૂત્ર છે. હવે આગળ વધશું, પણ હવે એક ક્યારો નહીં, હવે આપણે પાસે કેટલા ક્યારા છે, 4. તો હું એકની બદલે અહીંયા 4 લખું છું. હવે શું કરું, અહીંયા જગ્યા રાખી છે મેં, 4 ગુણ્યા કર નાખશું, થઈ જાય બરોબર છે, સહેલું પડશે. તમારે એટલું 1-2 સ્ટેપ ઓછા લખવા. ઓલું શું થાય, સૌ પ્રથમ તમે 1 વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, પછી 4 વૃતાંશનું શોધો, પછી જે 1નું એને તમે ટૂંકમાં 4 ગુણાકાર કરો. એ લાંબી પ્રોસિજરને બદલે અહીંયા આપણે ટૂંકું કરી નાખ્યું છે. તો 4 × π ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા 7 અને ખૂણો 90નો છે. હવે જુઓ આ 22/7 અને 360. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સૌ પ્રથમ જ કીધું હતું, પહેલાં તો 0 હોય ને ઉડાડવાના, આપણે ઉડાડી દઈએ. પછી 4 અને 9 4 બરોબર, 4 ઉડી ગયા, 7 ઉડી ગયા. બહુ સહેલું થઈ ગયું. આ તો 22 × 7, 22 અને 7નો ગુણાકાર 154 મીટર વર્ગ. જુઓ મિત્રો, ક્યારાઓ આ જે ભાગ છે એની હું વાત કરું છું. તો આ જે ભાગ આવ્યો છે એ આપણને 154 મીટર મળ્યા છે. હવે એમાંથી આપણે આ ભાગ કાઢી નાખીએ તો બાકીનો ભાગ, આ ક્યારાઓ આપણે કાઢી નાખ્યા, બાકીનો જે ભાગ વધ્યો છે એ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે આ ભાગનું. તો મિત્રો હવે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીએ. અહીંયા અહીં લખું છું, બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ, ભાગનું ક્ષેત્રફળ બરાબર બાકી,
હવે શોધવા માટે સૌપ્રથમ ચોરસ, ચોરસનું ક્ષેત્રફળ માઇનસ ચાર ક્યારાનું ક્ષેત્રફળ, તો લખશું ચોરસનું ક્ષેત્રફળ અથવા ચોરસ બાગનું ક્ષેત્રફળ, ચોરસ બાગનું ક્ષેત્રફળ. એમાંથી આ ક્યારાઓ છે ચાર, ક્યારાનું ક્ષેત્રફળ. હવે જુઓ ચોરસનું ક્ષેત્રફળ 6400, એમાંથી ચાર ક્યારા આપણે કાઢી નાખશું તો બાદ બાકી કરીએ તો 6000 તો આવશે જ મિત્રો. હવે જુઓ 400માંથી 154 બાદ કરવાના એટલે 6246 આ જવાબ એનો આવ્યો. બાકીનો જે ભાગ વધેલો હતો એનો જવાબ 6246 મીટર વર્ગ આવ્યો. તો મિત્રો આ રીતે આપણને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જાય છે. હવે આવો જ બીજો એક દાખલો તમને આપું છું એટલે બરોબર રીતે તમને સમજાઈ જાય. પછી ચોરસ હોય, ત્રિકોણ હોય, વર્તુળાકાર હોય, વર્તુળની અંદર પણ એવું બની શકે છે, એવું નથી કે ન હોય હોય. તો મિત્રો આપણે આગળ વધીએ. હવે હવે જુઓ બીજો દાખલો લઉં છું, રકમ વાંચું છું. રકમ ખૂબ જ મોટી હોવાને કારણે હું બોર્ડ ઉપર લખી શકતો નથી, સોરી મિત્રો, એ મારી એક મર્યાદા છે કે હું આખી રકમ બોર્ડ ઉપર લખી શકતો નથી. જો રકમ આખી લખશું તો મારે આકૃતિ પણ દોરીને તમને સમજાવવાનું હોય છે, રફ કામ પણ કરવાનું હોય છે અને એક દાખલાની ગણતરી. આટલું બધું હોવાને કારણે આપણે અત્યારે એ રકમ વાંચી સંભળાવું છું ને રકમ સમજાવીશ, આકૃતિ પણ દોરીને સમજાવીશ, બરાબર છે? તો ચાલો બીજો દાખલો ધ્યાન રાખજો, થોડોક ટ્વિસ્ટ દાખલો છે, બરાબર? વિચારજો, જો નહીં વિચારો તો ભૂલ થશે, છે આગળના દાખલા જેવો છે, બરાબર? આગળ વધીએ. એબીસીડી એ એક મીટર લંબાઈની ચોરસ તકતી છે, લાદીની તકતી. આપણે એમ કહી લાદી છે, ઘરમાં જે આપણે મિત્રો લાદી હોય ને એ લાદીની હું વાત કરું છું. આ એક મીટર લંબાઈ ધરાવતી ચોરસ લાદી છે, આપણી પાસે ચોરસ લાદી છે જેની લંબાઈ એક મીટર છે. આ ચોરસના ચારે ખૂણાઓના નામ આપી દઈએ આપણે એબીસીડી. આની લંબાઈ કેટલી? એક મીટર. એક મીટર અહીંયા પણ એક મીટર, દરેક બાજુ એક મીટર લંબાઈ ધરાવે છે. હવે આગળ વધશું એમાં કે 42 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ દોરેલા છે. જુઓ વૃતાંશ આકારના 42 સેન્ટીમીટર આ રીતે આગળનો દાખલો લીધો હતો ને, આ જે લંબાઈ છે એ 42 સેન્ટીમીટર, 42 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા એવા ચાર ભાગ છે, ચાર વૃતાંશ છે. હવે આગળ તો આ ભાગ કાપી નાખવામાં આવે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જુઓ ચારે ચાર ભાગ સરખા છે, ચારે ચાર ભાગની અંદર ડિઝાઇન કરેલી છે, અહીંયા કોઈ ડિઝાઇન કરેલી છે. આ ડિઝાઇન છે એ આપણે કાઢી નાખીએ તો શું થાય? મિત્રો આ તમારે જો કરવું હોય તો તમે એક કાગળ લઈ અને પણ કરી શકો છો, એટલે તમને પ્રેક્ટિકલ રીતે ખ્યાલ આવી જાય. એક એક મીટરનો કાગળ લેવાનો, ચોરસ કાગળ, એમાંથી આપણે 42 સેન્ટીમીટર 42 સેન્ટીમીટર એવી રીતના ચાર ખૂણા લેવાના વૃતાંશ આકારના અને એને કાપી નાખો તો બાકીનો જે ભાગ વધે ને એનો જવાબ આવે. તો સૌપ્રથમ મિત્રો આપણે છે ને અહીંયા એ ચોરસ ભાગની વાત કરીએ.
ચોરસ તકતી અથવા લાદી શબ્દ આપીએ, નામ ગમે તે આપી શકાય, એની પાછળ કોઈ એવો મતલબ નથી કે હું તકતી બોલ્યો તો તમારે તકતી જ લખવાનું અથવા તકતી બોલવાનું. આપણે લાદી લખીએ કે ચોરસ લાદીનું ક્ષેત્રફળ. જુઓ, ચોરસ લાદી આપણે એની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એલ વર્ગ. લંબાઈ કેટલી છે? 1 મીટર. હવે મિત્રો અહીંયા ભૂલ કરતા નહીં, એક લંબાઈ મીટરમાં આપી છે અને બીજી લંબાઈ સેન્ટીમીટરમાં. બસ આ જ ભૂલ તમે કરવાના છો. આવી ભૂલ ન થાય એના માટે થઈને મારે આ દાખલો લેવો પડેલો છે. છે સેલો, તમને સમજાય એવો છે, પણ એક માપ મીટરમાં છે અને બીજું માપ સેન્ટીમીટરમાં છે, તો એવી ભૂલ ન થાય એને માટે થઈને હું આ લઉં છું. લંબાઈ આપણી પાસે આ છે, એને હું 100 મીટર કરી નાખું. જુઓ, સેન્ટીમીટરમાં ફેરવીએ આપણે, 1 મીટરના 100 સેન્ટીમીટર, તો આપણે લંબાઈ હવે 100 સેન્ટીમીટર લેશું. તો મિત્રો જુઓ, આ 100 સેન્ટીમીટર આવ્યા. 100 નો વર્ગ 10,000 સેન્ટીમીટર વર્ગ. હવે શું કરું? લાદી થઈ ગઈ, પછી વૃતાંશનું લઈએ તો વૃતાંશ ભાગની આપણે વાત કરીએ તો મિત્રો જુઓ, વૃતાંશ ભાગ છે એની લંબાઈ, એની ત્રિજ્યા, આકાર વૃતાંશ 42 સેન્ટીમીટર. 42 સેન્ટીમીટર. ખૂણો ખબર છે કે ચોરસ લાદી છે, તકતી ચોરસ છે, તો ખૂણો 90નો થઈ જાય. આ 90નો ખૂણો આવ્યો. હવે એનું સૂત્ર લઈએ આપણે કે એક ભાગ, એક વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. મિત્રો આ એક થયું, આપણી પાસે એવા કેટલા છે? 4. તો આને ગુણ્યા 4. હવે અહીંયા લઉં છું, જુઓ, આ જે 4 વૃતાંશનું ક્ષેત્રફળ છે એની વાત કરીએ. 4 ગુણ્યા, આમાં પાયની કિંમત આપણે, પાયની કિંમત નથી આપી એટલે પાયની કિંમત આપણે 22/7 લેવાની છે, તો 22/7 લેશું. 22/7 ગુણ્યા 8 ત્રિજ્યા કેટલી છે? 42 છે. 42 ગુણ્યા થીટા ખૂણો આપણને કેટલાનો આપેલો છે? 90નો છેદમાં 360. જો 9 4 બરોબર છે, 7ને ભાગ આવશે 7 6. હવે 4 4 ઉડાડું, બાકી શું વધશે? બાકી જુઓ, 22 42 અને 6. 22 42 અને 6. 22 42 અને 6નો આપણે ગુણાકાર કરશું તો એનો જવાબ આપણને 1386 મળશે. આ જે આવ્યું એ સેન્ટીમીટર વર્ગ. જે 4 વૃતાંશ આકારના ખૂણા છે ને એની આપણે વાત કરીએ છીએ. હવે જો વૃતાંશ આકારના ખૂણા છે એને આપણે એમાંથી કાપી નાખશું તો શું વધશે એ જોવાનું છે આપણે. બેતાલીસ, 6 અને 4, તો આ રીતે આપણને 5,544 મળશે. આ સેન્ટીમીટર આવશે.
હવે કાઢી નાખીએ આ ભાગ, તો બાકીનો જે ભાગ આવ્યો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ, બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ, તો કુલ ભાગ 10,000 છે મિત્રો, એમાંથી 5,544 બાદ કરશું. બાદબાકી તમારે રફ કામમાં કરવાની છે, તો 10,000માંથી 5,544 બાદ કરો તો 4,456 આજે આવ્યા, એટલો ભાગ બાકીનો વધશે. જુઓ આ જે ભાગ આવ્યો આખો ભાગ એ 4,456 સેન્ટીમીટર આવ્યો. તો મિત્રો આ રીતે કોઈ પણ આકારની અંદર વૃતાંશ ગોતવાનું આવતું હોય તો આ જ રીતે આપણે કરવું. તો મિત્રો અહીંયા હું સ્વાધ્યાય આ ચેપ્ટર પૂરું કરું છું. આવજો. જય હિન્દ.